ત્યારે તેમનું મકાન બંધ હોય જેનો લાભ લઈ મોડી રાત્રિના તસ્કરો દ્વારા બંધ મકાનના તાળા તોડી મકાનની અંદર રહેલા તિચોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ચોરી કરી પલાયન થઈ ગયા આ બનાવ અંગે પરિવારને જાણ થતા બોટાદ પોલીસને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવેલ હતી જેને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો શિયાળાની શરૂઆત થઈ ત્યારે તસ્કરોએ ઠંડીનો લાભ લઈ ચોરીઓ શરૂ કરી છે ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે મિલન બગડિયા સિટી સમાચાર બોટાદ અમારા ઘરે અમે મોટા ભાઈના ઘરે પ્રસંગ હતો એટલે જામનગર ગયેલા બે દિવસથી અહીંયા લોક છે એના કારણે ચોરી છે કેટલા વાગે ચોરી થઈ અને ઘરે કોઈ હતું કે નહીં ઘરે કોઈ હતું નહીં પણ અંદાજે અમને એવા સમાચાર છે કે બે વાગ્યાની આસપાસ ચોરી થયેલી છે અંદાજે કેટલા રૂપિયાની અને કેટલા કરાણાની ચોરી થઈ છે એ બે સોનાની બુટ્ટી અને પાંચસો ગ્રામ ચાંદી એ ભંગારમાં હતું બધું વેસ્ટેજ અને રોકડ રકમ માં સત્તર થી અઢાર હજાર રૂપિયાની રોકડ રકમ છે આ બાબત તમે પોલીસ ને જાણ કરી હતી હા પોલીસ ફરિયાદ રાતે પોલીસ વાળા ચેકિંગ કરીને ગયા છે અને પૂછપરછ કરીને ગયા છે એની રીતે